કોરોના મહામારીના લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થાય અને કાયદા વ્યવસ્થા સચવાય તે માટે રાજ્ય સરકારે સુરતમાં રેપિડ એક્શન ફોર્સની બેટેલિયન તૈનાત કરી છે આ બેટેલિયન સુરતના રેડ ઝોન વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે ત્યારે કોરોનાગ્રસ વિસ્તારમાં જવાનોમાં કોઈ અસરગ્રશ છે કે નહીં તે માટે પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યુટના સંયુક્ત ઉપક્રમે સુરતના બાઠેના પોલીસ જવાનોનું અને રેપિડ એક્શન ફોર્સના જવાનોનું 111 જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તેમને 600 માસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરના છાયામાં વ્યથિત છે જેમાં ભારત પણ બાકાત નથી ત્યારે ભારત આજે લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે લો એન્ડ ઓર્ડરને ધ્યાન માં રાખતા પોલીસ જવાનો રાત દિવસ રોડ ઉપર ફરજ બજાવતા હોય છે ત્યારે સમાજના ના લોકો ને પણ પોલીસ જવાનો ના હેલ્થ ની ચિંતા કરવી અત્યંત જરૂરી છે ત્યારે દિનાંક સોળ એપ્રિલ બે ના રોજ સુરત ના બાઠે ના પોલીસ કર્મચારીઓ અને રેપિડ એક્શન ફોર્સ ના કર્મચારીઓ નું બ્લડ પ્રેશર બ્લડ શુગર ઓક્સિજન લેવલ પલ્સ તથા અન્ય તમામ પ્રકારનું ચેકઅપ કરવામાં આવ્યું હતું પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઓફ ઇન્સ્ટિટ્યુટ દ્વારા સુરતના ભાઠેના પોલીસ જવાનો અને રેપિડ એક્શન ફોર્સના જવાનો એમ મળી કુલ એકસો અગિયાર જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તેઓને છસો માસનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું